તમે કોઈ અપૂર્ણાંક લખો ત્યારે ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યા માટે ચોક્કસ શબ્દો વપરાય છે, જે ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યા કરતા સારા અને ટૂંકા શબ્દો છે. ઉપરની સંખ્યાને અંશ અને નીચેની સંખ્યાને છેદ કહેવાય. હવે આપણે શું કરવાનું છે કે ઉપર અપૂર્ણાંકોની અમુક જોડ આપેલ છે જેમાં સરખા અંશ કે સરખા છેદ ધરાવતા અપૂર્ણાંકોની સરખામણી કરવાની છે. તો ચાલો આ પહેલી જોડને જોઈએ. ચાર સપ્તમાંશ અને ત્રણ સપ્તમાંશની સરખામણી કરીએ. અહીં આપણી પાસે બે એક સરખી પૂર્ણ આકૃતિઓ છે જેને સાત સરખા ભાગમાં વિભાજિત કરેલ છે. આપણે એ ચકાસવું છે કે ચાર સપ્તમાંશ કે ત્રણ સપ્તમાંશમાંથી કઈ સંખ્યા મોટી છે. તે માટે આ આકૃતિના ચાર સપ્તમાંશ ભાગમાં આપણે બીજો રંગ પૂરીએ. આ એક, બે, ત્રણ અને ચાર. ચાર સપ્તમાંશ મેળવવામાં આપણને ત્રણ સપ્તમાંશ મળી જ જાય, માટે આપણે કહી શકીએ કે ચાર સપ્તમાંશ એ ત્રણ સપ્તમાંશ કરતા મોટી સંખ્યા છે. હવે આ બાજુ ત્રણ સપ્તમાંશ ભાગને રંગીન દર્શાવીએ જેથી બંનેની સરખામણી કરી શકાય. આમ એક, બે અને ત્રણ સપ્તમાંશ. હવે સ્પષ્ટ છે કે આ જમણી બાજુના સ્તંભ કરતા આ ડાબી બાજુના સ્તંભના મોટા ભાગના વિસ્તારને આપણે આવરી લીધો છે. આમ ચાર સપ્તમાંશ એ ત્રણ સપ્તમાંશ કરતા મોટો અપૂર્ણાંક છે તેમ કહી શકાય. હવે જો ગાણિતિક રીતે તેમની સરખામણી કરવી હોય તો તેને ના કરતા મોટી અથવા ગ્રેટર ધેનની નિશાની વડે દર્શાવી શકાય. આપણે લખી શકીએ કે ચાર સપ્તમાંશ એ ત્રણ સપ્તમાંશ કરતા મોટો અપૂર્ણાંક છે. આ ગ્રેટર ધેન એટલે ના કરતા મોટી સંખ્યા દર્શાવે છે અને આ લેસ ધેન એટલે ના કરતા નાની સંખ્યા દર્શાવે. અહીં લખીએ ગ્રેટર ધેન અને લેસ ધેન. હવે તેમને યાદ રાખવા એક યુક્તિ આપું છું કે જે નાની સંખ્યા હોય તે બાજુ નિશાનીનો અણીવાળો ભાગ અને મોટી સંખ્યા તરફ નિશાનીનો ખુલ્લો ભાગ હોવો જોઈએ. અહીં જુઓ કે નિશાનીનો ખુલ્લો ભાગ ચાર સપ્તમાંશ તરફ છે, જ્યારે અણીવાળો ભાગ ત્રણ સપ્તમાંશ તરફ છે. હવે ત્રણ સપ્તમાંશ અને ત્રણ ચતુર્થાંશ વિશે શું કહી શકાય? અહીં બંનેના છેદ સમાન નથી પણ અંશ સમાન છે, માટે વિડીયો અટકાવીને તમે જાતે ઉકેલવાનો પ્રયત્ન કરો. આ રીતે આકૃતિઓ દ્વારા જાતે પ્રયત્ન કરી નક્કી કરો કે કયો અપૂર્ણાંક મોટો છે. ચાલો તો હવે તે સાથે કરીએ. પહેલા ત્રણ સપ્તમાંશ માટે વિચારીએ. આપણે તે અહીં દર્શાવ્યું જ છે, પણ તે ઝડપથી અહીં પણ દર્શાવીએ. સાત માંથી ત્રણ ભાગને આપણે અહીં રંગીન દર્શાવ્યા છે. હવે ત્રણ ચતુર્થાંશ માટે શું કરીએ? આ એક ચતુર્થાંશ, આ બે ચતુર્થાંશ અને આ ત્રણ ચતુર્થાંશ. જો સ્પષ્ટ દેખાય છે કે ત્રણ ચતુર્થાંશ એ મોટો અપૂર્ણાંક છે અને ત્રણ સપ્તમાંશ એ તેના કરતા નાનો છે. આમ આપણે લખી શકીએ કે ત્રણ સપ્તમાંશ એ ત્રણ ચતુર્થાંશ કરતા નાની સંખ્યા છે. જો ધ્યાન આપો, બંનેનો અંશ સમાન છે. આપણે જ્યારે તેના ભાગ કર્યા, જુઓ આ અપૂર્ણાંકની નિશાની એ ભાગાકારની ક્રિયા પણ દર્શાવે છે. આ અપૂર્ણાંક વધુ એક સરખા સમૂહ દર્શાવે છે. આમ સાત માંથી ત્રણ ભાગની સામે ચાર માંથી ત્રણ ભાગ, માટે કહી શકાય કે આ નાની સંખ્યા છે. ચાલો હવે આ બંનેને સરખાવીએ. ત્રણ ચતુર્થાંશની સામે ત્રણ ચતુર્થાંશ વિરુદ્ધ બે ચતુર્થાંશ. જુઓ, ત્રણ ચતુર્થાંશ વિશે આપણે પહેલા જોઈ ગયા. અહીં ત્રણ ભાગને અલગ રંગથી દર્શાવીએ. ચાર માંથી ત્રણ ભાગ, આમ આ ત્રણ ચતુર્થાંશ છે એમ કહી શકાય. અને પછી બે ચતુર્થાંશ, ચાર માંથી બે ભાગ, એક અને બે, બે ચતુર્થાંશ. આમ સ્પષ્ટ છે કે બે ચતુર્થાંશ નાની સંખ્યા છે અને ત્રણ ચતુર્થાંશ મોટી સંખ્યા છે. આમ આપણે કહી શકીએ કે ત્રણ ચતુર્થાંશ એ બે ચતુર્થાંશ કરતા મોટી સંખ્યા છે. હવે છેલ્લે ફરીથી વિડીયો અટકાવીને વિચારો કે બે ચતુર્થાંશ અને ત્રણ ષષ્ઠાંશમાંથી મોટી સંખ્યા કઈ. ચાલો ફરીથી રંગ પૂરીએ. બે ચતુર્થાંશ આપણે જોઈ ગયા. ચારમાંથી બે ભાગમાં રંગ પૂરીએ અને પછી ત્રણ ષષ્ઠાંશ ભાગ. આ આખી આકૃતિને છ સરખા ભાગમાં વહેંચી છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, જેમાંથી ત્રણ ભાગમાં રંગ પૂરીએ. એક, બે અને ત્રણ. જુઓ
કે આપણે બંને સ્તંભના સરખા ભાગમાં જ રંગ પૂર્યો છે માટે આ બંને સમ અપૂર્ણાંક છે તેમ કહી શકાય। બે ચતુર્થાંશ બરાબર ત્રણ ષષ્ઠાંશ। તમે જોઈ શકો છો કે આ આકૃતિના અડધા ભાગમાં આપણે રંગ પૂર્યો છે। જો આ આકૃતિના પણ બે સરખા ભાગ કરીએ તો તેના અડધા ભાગને રંગીન દર્શાવ્યો છે તેમ કહેવાય। આમ કહી શકાય કે બે ચતુર્થાંશ અને ત્રણ ષષ્ઠાંશ સમાન છે, જેનું મૂલ્ય એક દૂત્યાંશ જેટલું છે। માટે એક દૂત્યાંશ બરાબર બે ચતુર્થાંશ બરાબર ત્રણ ષષ્ઠાંશ।